આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તંત્ર વારંવાર અપીલ કરે છે, પણ નેતાઓ ગાઈડલાઈનનું ન કરતા હોવાની એક પછી એક વિડીયો સામે આવતા રહ્યા છે. ત્યારે સુરતમાં પણ આવું જ બન્યું હતું, જેમાં કોંગ્રેસ દ્વારા ભોજનના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના તજાગરા જોવા મળ્યા હતા. તમે રસ્તા પર માસ્ક વગર ગયા તો 1 કિલોમીટરની રેન્જમાં 1000નો દંડ પોલીસ ફટકારે. ત્યારે પ્રજા કોરોનાની ગાઈડ ઓળા કરે છે, પણ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને થોડીને પી ગયા હોય તેવી રીતે જાહેરમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને કાર્યક્રમ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી. જ્યારથી કોરોનાનો સમય શરૂ થયો છે ત્યારે સુરતમાં ભાજપ દ્વારા રેલી યોજી હતી, તેમાં પણ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ઓન તાજેતર પેજ પ્રમુખના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં પણ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ભાજપની જેમ કોંગ્રેસના નેતાઓ ઓન કોરોના સમયમાં ભાન ભૂલ્યા હોય એવી રીતે બ્રહ્મ સમાજ માટે ભોજનના કાર્યક્રમનું આયોજન પૂણાના સરદાર ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા. મોટી સંખ્યામાં લોકો માસ્ક પણ પહેરાઈ ન હતા, એટલું જ નહીં પણ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા હતા. સ્પીડ ન્યૂઝ 17 સુરત. સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી રહ્યા છે, શું કહેશો? કેમ આવા કાર્યક્રમો તમે કરો છો? અમે બ્રહ્મ સમાજ નું જમણવાર કર્યું હતું, એમાં ગાઈડલાઈન પ્રમાણે 200 વ્યક્તિ ઉપર અમે હાજર રાખ્યા નથી. સ્થળ ઉપર 100 માણસોનો જમણવાર હોય, હાજર હોય, 100 જાય પછી બીજા 100 વ્યક્તિ આવતા. ભારતીય જનતા પાર્ટી આની સામે 1000 વ્યક્તિથી 2000 સુધીના પ્રોગ્રામ કરે છે. ગાઈડલાઈનનું કોઈ પાલન કરતા, પહેલાં તો 200 જણાની જ ગાઈડલાઈન છે, એની જગ્યાએ 1000 વ્યક્તિ થાય તો એનું કોઈ કાર્યવાહી થતી નહીં. અમે કોસમાડામાં એક પ્રોગ્રામ કર્યો તો 150 વ્યક્તિ, તો અમારા 15 વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ, પોલીસવાળા ઉપર પણ કાર્યવાહી થઈ, 4 પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યાં કોસમાડા સીઆર પાટીલે પ્રોગ્રામ કર્યો હતો 1000 માણસોનો, એમાં કોઈ કાર્યવાહી ન થઈ, પોલીસવાળાએ બંદોબસ્ત આપ્યો. એ જ વિસ્તારમાં હેવન પાલ્ટી પ્લોટમાં ન્યાય પણ 1000 માણસોનો ઉપરનો પ્રોગ્રામ થયો. મહારાજા ફાર્મમાં 1000 થી 2000 માણસોનો પ્રોગ્રામ થયો. ભારતીય જનતા પાર્ટી પ્રોગ્રામ કરે છે એનો કોઈ કાર્યવાહી થતી નથી. કોંગ્રેસ કે આમ જનતા પ્રોગ્રામ કાંઈ પણ કરે, કોઈ નાના લગ્ન કરે તો એ 5000 થી 25000 રૂપિયાનો દંડ લે છે. હિન્દુ સંસ્કૃતિની એક બાજુ વાત કરે છે, અમે બ્રહ્મ સમાજનું જમણવાર કર્યું એ પણ એને પેટમાં પાણી રેડાય છે. અમરેલી જિલ્લામાં સાંદગઢમાં 18 સમૂહ લગ્ન હતા, 18 સમૂહ લગ્ન બંધ રખાવ્યા. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ફેરો લગ્ન લખાણા હોય તો કોઈ પણ ઘરે હારો મોળો પ્રસંગ હોય, કોઈ એક્સપાયર થયા હોય તો લગ્નની તારીખ હાસવી લે. આ હિન્દુ સંસ્કૃતિની વાત કરે છે. હિન્દુ સંસ્કૃતિના સામે શેડા સામે શેડાની સામે કાર્યવાહી કરવી જોઈએ, કે હિન્દુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટી હિન્દુ સંસ્કૃતિની વાત કરે ને એક બાજુ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરે છે. આ બ્રહ્મ સમાજનું અમે જમણવાર કર્યું તો પણ આટલું બધું આ પ્રેશર આપવામાં આવે છે કે ભાઈ તમે શું કરવા પ્રોગ્રામ કરો છો. ભારતીય જનતા પાર્ટી 1000 થી 2000 માણસોનો પ્રોગ્રામ કરે, અમે ફક્ત 200 માણસોનો પ્રોગ્રામ કરીએ. હું કોંગ્રેસવાળાએ આમ જનતાએ પ્રોગ્રામ નહીં કરવાના, આ કોંગ્રેસવાળાએ હું બેઠું જ રહેવાનું. કાયદેસર કોરોના કેસ અત્યારે હટી ગયા છે તો અધિકારીઓને એમ કહે છે કે તમે કોરોનાનો આંકડા આપો. જ્યારે કોરોના હતો ત્યારે આંકડા દબાવવામાં આવતા હતા, અત્યારે કોરોના બતાવવાનું કારણ એ જ છે કે ભાઈ જો ખેડૂતો આંદોલન આમાં કરશે તો પબ્લિક ભેગું થઈ શકશે, રાત્રિ કર્ફ્યુ હટી શકશે, અને ગુજરાતના જો ખેડૂતો જાગૃત થયા તો આ સરકારને પ્રોબ્લેમ પડશે. એટલા માટે આ કોરોનાનો ગાઈડલાઈનનું પાલન રખાવડાવે છે અને કોરોના કાયદેસર હટી ગયો છે છતાં આંકડા બતાવવામાં આવે છે.